वंदे गुजरात। Hello friends, welcome to the class. In Unit 6, Activity 3, we learned about the past action words. Activity 2A ane 2B ni sarkhamani kari apne yesterday ane today na vakya shikya. Now we will practice these sentences in activity number 4. Open your textbook, page number 96. In activity 4, there is a picture. Observe that picture. A picture ni niche kitlak sentences pan aapya chhe. One boy visited a zoo last Sunday. Ane a boy zoo ma kya kya jai chhe? Ane shu shu kare chhe? E badhi ch pravruti aa picture ma aapeli chhe. Aapde picture observe karvanu chhe. Ane niche ne aapela sentences read karvana chhe. So let's go on page number 96, activity 4. Last Sunday, I visited the zoo. The journey starts from here. Start. I left my house. I took the bus to the zoo. I paid for my ticket. I saw the elephants. I bought some peanuts.
I saw the elephants. I ate some peanuts. I saw the monkeys. I laughed at the gorillas. First picture માં boy monkey ને જુએ છે અને બીજા picture માં એ gorilla ને જોઈને હસે છે. Now let's turn the page. Let's see boy આગળ શું કર્યું. I rode the zoo train. Train દેખાય છે ને એમાં એ રાઇડ કરે છે. આગળ જઈએ શું દેખાય છે તમને? યસ, એ લાયન. આઈ લુક્ડ એટ ધ લાયન્સ. બોય લાયનને જુએ છે. આઈ હર્ડ ધ લાયન રોર. સિંહની ગર્જના સાંભળી જાય છે અને સિંહની ગર્જના સાંભળે તો શું કરવું પડે? યસ, આઈ રેન અવે. ત્યાંથી સીધી દોટ મૂકે છે. જુઓ બાળકો કેવી રીતે સિંહની ગર્જના સાંભળી અને દોડે છે. આઈ ગોટ લોસ્ટ. આઈ આસ્ક્ડ ફોર ડિરેક્શન્સ. I walked to the gate. I watched the dolphins. Dolphins દેખાય છે ને તમને? I said goodbye to the zookeeper. I hurried home. Very good students. આપણે એક picture observe કર્યું અને એ picture ની નીચે આપેલા sentences પર read કર્યા. હવે આ boy ઝૂમાં ક્યાં ક્યાં જાય છે, શું શું કરે છે એના માટે એક નાનકડો વિડીયો છે. લેટ સી દેટ વિડીયો. એ વિડીયો જોઈ અને તમને બધી જ સમજણ પડી જશે. એક્ટિવિટી 4. 1. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. 2. આઈ લેફ્ટ માય હાઉસ. 3. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. 4. I paid for my ticket. 5. I saw the elephants. 6. I bought some peanuts. 7. I gave peanuts to the elephants. 8. I ate some peanuts. 9. I went to the monkey house. 10. I fed the monkeys. 11. I laughed at the gorillas. 12. I rode the zoo train. I looked at the lions. 14. I heard the lion roar. 15. I ran away. 16. I got lost. 17. I asked for directions. 18. I walked to the gate. 19. I watched the dolphins. 20. I said goodbye to the zookeeper. 21. I hurried home. Yes, student. તમે વિડિયો જોયો ને? મજા આવી. હવે એની નીચે આપેલા કેટલાક સેન્ટેન્સીસ આપણે ફરીથી રીડ કરીશું એન્ડ વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. આપણે એમાંથી
પાસ્ટ એક્શન વર્ડ એટલે કે પાસ્ટ વર્બ શીખવાનો પ્રયત્ન કરીશું. સ્ટુડન્ટ્સ, વી ઓબ્ઝર્વ ધ પિક્ચર અને કેટલાક સેન્ટેન્સીસ પણ રીડ કર્યા. પાસ્ટ સેન્ટેન્સ છે. લેટ્સ રીડ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. લાસ્ટ સન્ડે આઈ લેફ્ટ માય હોમ. આ સેન્ટેન્સમાં આપણે બે શબ્દો જોઈએ, લાસ્ટ સન્ડે એન્ડ લેફ્ટ. લાસ્ટ સન્ડે દેટ ઇઝ પાસ્ટ, એ પાસ્ટ છે, ભૂતકાળ. નાવ લેટ સી લેફ્ટ. લેફ્ટ એ એક્શન વર્ડ છે, પણ એ પાસ્ટ સેન્ટેન્સમાં યુઝ થયો છે, દેટ ઇઝ પાસ્ટ વર્બ. એક્શન વર્ડને ગ્રામરની ભાષામાં આપણે વર્બ કહીએ છીએ. લેટ સી કે લેફ્ટ શબ્દનો મેઇન વર્બ કયું છે. લેફ્ટ શબ્દનો મેઇન વર્બ થશે લીવ. વેરી ગુડ. હવે આપણે બધા જ સેન્ટેન્સીસ વાંચીશું એન્ડ વી વિલ સી કે એમાં કયા કયા પાસ્ટ એક્શન વર્ડ આવેલા છે અને એના મેઇન વર્બ પણ શોધવાનો પ્રયત્ન કરીશું. લેટ સી ધ ફર્સ્ટ સેન્ટેન્સ. આઈ ટુક ધ બસ ટુ ધ ઝૂ. યસ, એક્શન વર્ડ ઇઝ ટુક, એનું મેઇન વર્બ થશે ટેક. સેકન્ડ સેન્ટેન્સ. આઈ પેઇડ ફોર માય ટિકિટ. એક્ઝેક્ટલી, પેઇડ ઇઝ એન એક્શન વર્ડ, પણ એ પાસ્ટ સેન્ટેન્સમાં યુઝ થયેલું છે, પાસ્ટ એક્શન વર્ડ. એનું મેઇન વર્બ થાય છે પે. યસ, નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ સો ધ એલિફન્ટ્સ. એક્શન વર્ડ છે સો, અને એનું મેઇન વર્બ થશે સી. ધ નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ બોટ સમ પીનટ્સ. ધ એક્શન વર્ડ ઇઝ બોટ, જેનું મેઇન વર્બ થશે બાય. યસ, નેક્સ્ટ સેન્ટેન્સ રીડ કરીએ. આઈ ગેવ સમ પીનટ્સ ટુ ધ એલિફન્ટ્સ. એમાં એક્શન વર્બ થશે ગેવ, જેનું મેઇન વર્બ છે ગીવ. આઈ એટ સમ પીનટ્સ. એટ ઇઝ અ પાસ્ટ એક્શન વર્બ, જેનું મેઇન વર્બ થશે ઈટ. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. એક્શન વર્ડ કયો છે એનો? યસ, વેન્ટ, જેનું મેઇન વર્બ થાય છે ગો. નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ ફેડ ધ મંકીઝ. ફેડ ઇઝ અ પાસ્ટ એક્શન વર્ડ, મેઇન વર્બ થશે ફીડ. આઈ લાફ્ડ એટ ધ ગોરિલાસ. યસ, લાફ્ડ ઇઝ અ પાસ્ટ એક્શન વર્ડ, મેઇન વર્બ થાય છે લાફ. આઈ રોડ ટુ ધ ઝૂ ટ્રેન. એક્ઝેક્ટલી, રોડ ઇઝ અ પાસ્ટ એક્શન વર્ડ, અને મેઇન વર્બ છે રાઇડ. આઈ લુક્ડ એટ ધ લાયન્સ. લુક્ડ ઇઝ અ પાસ્ટ એક્શન વર્ડ, મેઇન વર્બ ઇઝ લુક. નેક્સ્ટ સેન્ટેન્સ રીડ કરીએ આપણે. આઈ હર્ડ ધ લાયન રોર. યસ, હર્ડ ઇઝ ધ પાસ્ટ એક્શન વર્ડ, મેઇન વર્બ ઇઝ હિયર. આઈ રેન અવે. રેન ઇઝ ધ પાસ્ટ એક્શન વર્ડ, જેનું મેઇન વર્બ થશે રન. આઈ ગોટ લોસ્ટ. યસ, ગોટ એ પાસ્ટ એક્શન વર્ડ છે, એનું મેઇન એક્શન વર્ડ થશે ગેટ. નેક્સ્ટ સેન્ટેન્સ રીડ કરીએ. આઈ આસ્ક્ડ ફોર ડિરેક્શન. આસ્ક્ડ એ પાસ્ટ એક્શન વર્ડ છે, જેનું મેઇન વર્બ થશે આસ્ક. નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ વોક્ડ ટુ ધ ગેટ. વોક્ડ એ પાસ્ટ એક્શન વર્ડ છે, જેનું મેઇન વર્બ થાય છે વોક. આઈ વોચ્ડ ધ ડોલ્ફિન્સ. યસ, વોચ્ડ એ પાસ્ટ એક્શન વર્ડ છે, જ્યારે એનું મેઇન વર્બ થાય છે વોચ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂકીપર. એક્ઝેક્ટલી, સેડ છે એ પાસ્ટ એક્શન વર્ડ છે, એનું મેઇન વર્બ થશે
say. And the last sentence, I hurried home. Yes, hurried che a past action verb che. Jeno main verb thashe, hurry. Students, આપણે બધા સેન્ટેન્સીસ જોયા, એના પાસ્ટ એક્શન વર્બ જોયા અને એના મેઇન વર્બ જોયા. નાવ ઇટ્સ ટાઈમ ટુ પ્લે અ ગેમ. નાપા ગામના એકતાનગર પ્રાથમિક શાળાના બાળકો એક ગેમ રમી રહ્યા છે. આપણે એ વિડીયો જોઈશું અને ત્યારબાદ આપણા શિક્ષક મિત્રની મદદથી એ ગેમ રમવાનો પ્રયત્ન કરીશું. સો લેટ સી એ વિડીયો ઓફ અ લેંગ્વેજ ગેમ. Activity number 5. What did he do? તમને આ એક્ટિવિટીમાં બહુ જ મજા આવશે. બીકોઝ આ એક્ટિવિટીમાં આપણે એક ગેમ રમવાની છે. ડુ લાઈક ગેમ્સ? ગમે છે ગેમ રમવાની? ઓકે, હું તમને એક ગેમ સમજાવી દઉં. તમારે અહીંયા આવવાનું છે. જે બાળક અહીંયા આવશે એના કાનમાં હું એક શબ્દ આપીશ. આ શબ્દ કેવો હશે? એક્શન વર્બ. કેવો શબ્દ હશે આ? એક્શન વર્બ. તમને ખ્યાલ છે ને એક્શન વર્બ? યસ. તો આ શબ્દ એક્શન વર્બ હશે. એ વ્યક્તિએ, એ બાળકે અહીંયા આવીને એની એક્શન કરવાની છે. વિલ કમ ફર્સ્ટ. સૌથી પહેલા કોણ આવશે? યસ આરતી, કમ હિયર. અહીંયા બેટા. કઈ એક્શન કરે છે? વોટ ઇઝ ઈ ડુઇંગ? યસ સાધક, વોક. વોટ ઇઝ આરતી ડુઇંગ? આરતી ઇઝ વોકિંગ. આરતી ઇઝ વોકિંગ. વોટ ઇઝ આરતી ડુઇંગ? આરતી ઇઝ વોકિંગ. વેરી ગુડ. લિસન ડાઉન. બીજો પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો, એનો જવાબ પણ સાંભળજો. What did Aarti do? Aarti walked. Aarti walked. Aarti walked. Aarti walked. Aarti walked. Aarti walked. Bicho sabda kaha bolyo apne? Walk. Aarti walked. આવી જ રીતે આપણે આ ગેમમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને સિમ્પલ પાસ્ટ ના સેન્ટેન્સીસ શીખવાના છે. મજા આવશે. આવશે કે મજા? હા. ચલો ત્યારે બીજો સ્ટુડન્ટ કોણ આવશે? કમ કમ સેકન્ડ ફર્સ્ટ પ્લેસ. ઓકે, વોટ ઇઝ ધ એક્શન? યસ બેટા. Vahid run. Very good. Sit down. Run. What is Vahid doing? Run. Vahid is running. Vahid is running. What is he doing? Vahid is running. Stop, beta. Come here. What is he doing? He is running. Please sit down. Now, what did Vahid do? Vahid ran. What did he do? Vahid. Yes. So second action આપણને મળી છે, that is run. Okay. હવે third action પર જઈએ આપણે. કોણ આવશે તમારા માંથી? Sir. 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 Yes, Miss Meena. What's your name? શું નામ છે? Mitesh. Mitesh, please come. Oh, very simple. કોણ કેસે? Yes. જેને આપણે આંગળી ઉપર કરી. Yes, બેટા. Play. Okay, what is your name, બેટા? Mitesh. What is Mitesh doing? This new action? Play. 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 Mitesh is play. Mitesh is play. 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 Yes, બેટા. Mitesh is playing. Mitesh is Mitesh is playing. Very good, Mitesh. Please
down. Okay, Mitesh is playing. Now, which of questions are you on? What did Mitesh do? Mitesh played. Very good. Mitesh played. So, आपने त्रीजो action word पढ़े हुए हैं. Play. Okay. Now, let's go ahead. Sir. Did you pronounce it? Sir. Yes, beta. One girl. What's your name? Sunamya? Yes. Hina. Oh, very simple action. Sir. Yes, small voice. Yes, beta. Bye. Touch. Action kahi kare? Touch. What is Hina doing? Yes, Arjun. Hina is touching. Yes, very good. Bacha saathe bolo. Hina is touching. What is Hina doing? Hina is touching. What did Hina do? Kaun answer aapse? Aangre upar kare. Yes, Arjun. Hina touch. Hina touch. Kevo answer aapse? Bacha repeat after me. Hina. Hinal touch. Please sit down, auntie. So, apni paas hai bijo shabd padyo. Touch. Next word kya aase? Yes, Sumaiya. What is Sumaiya doing? Any action here? Yes. Sleep. Sleep. What is Sumaiya doing? What answer aapcharo? What is Sumaiya doing? Yes, why? Please stand up. Sumaiya is sleep. Sumaiya is sleep also. Sanjay baat kya hai? Yes, beta. Sumaiya is sleeping. Sumaiya is sleeping. Repeat after me. Sumaiya is sleeping. What is Sumaiya doing? Sumaiya is sleeping. Very good. This is down. Now second question. What did Sumaiya do? What did Sumaiya do? Yes, beta. Sumaiya slept. Sumaiya slept. Speak louder. What did you say? Sumaiya slept. Sumaiya slept. Please sit down. What did Sumaiya do? Sumaiya slept. Okay. So, आपने जो एक शब्द पढ़े हैं, slept. Sleep. Action word sleep पढ़े ना आपने? हाँ. Oh. Let's go ahead. Next word माटे कौन आउट है? Yes बेटा, come here. जो बता पहली बात जो हुआ मेरे शब्द आप हो चुके. Yes please, do your action. Okay. What is this action? कौन जैसे? Keep doing. Yes बेटा. Jumping. Okay, jump. Jump is the answer. What's your name, beta? Toi. What is Toi doing? Yes, beta. Toi is jumping. Toi is jumping. Very good. What is Toi doing? Toi is jumping. Very good. Please sit down. Second question. What did Toi do? Yes, beta, you answer. Tohit jump. Repeat after me. Tohit jump. What did Tohit do? Tohit jump. Very good. So, aapka ke English shabd padhe the. Jump. Yes. Now, next word. Who will come for the next word? Yes, Sadhya. Yes, can anyone guess? Yes. So, what do you think, girls? Yes, Veda. Sing. 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 Reaction. Please keep continuing. Action. What is Sadhana doing? Sadhana is singing. What is Sadhana doing? Sadhana is singing. Please sit down. What did Sadhana do?
બસ આટલા વિદ્યાર્થીઓ યસ સાધના સિંગિંગ એવું આવશે કરેક્ટ કરશે યસ સાધના યુ આન્સર સાધના વેરી ગુડ સાધના વોટ ડીડ સાધના ડુ સાધના આપણને બીજો શબ્દ મળ્યો છે ઓકે લેટ્સ ગો ફોર નેક્સ્ટ એક્શન વર્ડ કોણ આવશે યસ યુ ગો સિમ્પલ એક્શન કોણ જવાબ આપશે પાછળથી યસ બેટા ઈટ વોટ ઇઝ વૃક્ષા ડુઇંગ આનો જવાબ કોણ આપશે વોટ ઇઝ વૃક્ષા ડુઇંગ યસ બેટા ઈટિંગ રુક્ષાર ઈટિંગ વોટ ઇઝ રુક્ષાર ડુઇંગ રુક્ષાર ઈટિંગ વોટ ઇઝ રુક્ષાર ડુઇંગ રુક્ષાર ઈટિંગ લિસન નાઉ નાઉ સેકન્ડ ક્વેશ્ચન વોટ ડીડ રુક્ષાર ડુ હુ વિલ આન્સર વોટ ડીડ રુક્ષાર ડુ યસ બેટર યુ આન્સર રુક્ષાર રુક્ષાર એટ વોટ ડીડ રુક્ષાર ડુ રુક્ષાર વેરી ગુડ નાઉ લેટ્સ ગો ફોર વન મોર વર્ડ કોણ આવશે હવે યસ સ્ટુડન્ટ્સ જોયું ને આ ગેમ રમવાની કેટલી મજા આવે છે યસ તમે પણ તમારી શાળામાં તમારા વર્ગમાં આ ગેમ રમજો એન્ડ પાસ્ટ સેન્ટેન્સીસ બનાવતા શીખજો કીપ લર્નિંગ ગુડ બાય